પ્રાર્થના કરીએ, આપણી આંખો બંધ કરીએ. પિતા, અમે ખ્રિસ્તમાં નમીએ છે, તમારી પાસે આવીએ છે પિતા, વિશ્વાસથી નમીએ છે. તમારા પવિત્ર વચનો વાંચે મનન કરીએ, એ મારફતે અમારી સાથે વાત કરો. સાંભળતા કાન આપો, સમજૂત મન આપો, દેખતી આંખો આપો. પ્રભુ, અત્યાર સુધી તમે અમને કૃપામાં રાખ્યા છે, અત્યાર સુધી તમે અમને બુદ્ધિ આપી, સમજણ આપી, તમે પ્રકાશ આપ્યો છે, અમે આભાર માનીએ છીએ. એ જ પ્રકાશમાં અમને વધુ પ્રભુ અજવાળો આપો, વધુ અમારે અમારી આંખોને ખોલો, અમે તમને જાણીએ અને તમે અમને પ્રભુ જેવા બનાવવા માગો છો એવા અમે બનાવો. જે કંઈ ગુંડાઈ હોય, જે કંઈ અજ્ઞાનતા હોય, જે કંઈ અવિચાર હોય, હા મારામાં જે કંઈ નબળાઈ હોય એ દૂર કરો, અને પ્રભુ તમારા વચનથી અમને વધુ પ્રકાશિત ને તેજસ્વી કરો. પિતા, ખ્રિસ્તમાં માંગીએ છીએ. આમેન. આમેન. પ્રેઝ ગોડ. પ્રેઝ ગોડ. હાલેલુયા. હાલેલુયા. ગોડ ઇઝ ગુડ ઓલ ધ ટાઈમ. આમેન. આપણે ઈચ્છે છે પ્રભુ મને અધિકાર આપે અને આપણે અધિકારથી જીવીએ. અધિકાર કોને મળે છે? ઓથોરિટી ઇઝ એક પ્રકારની રિસ્પોન્સિબિલિટી છે. અધિકાર એક પ્રકારનું જિમ્મેદારી છે. અને રિસ્પોન્સિબિલિટી ઇઝ ગિવન ટુ યોર એબિલિટી. તમારી જેટલી ખાસિયત છે, તમારી જેટલી ઓકાત, સારો શબ્દ છે, તમારી જેટલી તાકાત છે એ પ્રમાણે તમને જિમ્મેદારી આપવામાં આવે છે. અને જે જિમ્મેદારી છે એ તમારી ઓથોરિટી છે. આપણે બધા અધિકાર માગીએ છીએ, મને અધિકાર મળે, ભૂતો કાઢવાનો અધિકાર મળે, સાયા કરવાનો અધિકાર મળે. પણ આ એક બહુ મોટી જિમ્મેદારી છે અને એ આપણા કાબિલિયત પર આધાર રાખે છે. તમે કેટલા કાબિલ છો, તમે કેટલા સક્ષમ છો એ જોવામાં આવે છે. પ્રભુએ પિત્તરને જોયો અને પિત્તરને જ્યારે સેવા સોંપી, યોહાન સુવાર્તા 21:3 કલમમાં પ્રભુ સુ ખ્રિસ્તે પુનરુત્થાન એમનું થાય છે અને પછી એના શિષ્યોને મળે છે. પણ એ સમયમાં પિત્તર પ્રભુ સુ ખ્રિસ્તને 3 દિવસથી જોતો નથી. માટે એ પિત્તરના મિત્રોને કહે છે કે આપણે માછલા મારવા જઈએ. અને એના સાથે જે નાથાનાયલ હતો અને બીજા ફિલિપ છે અને બીજા 3 જણનું નામ લખ્યું છે, વાંચો. સિમોન પિત્તર તેઓને કહે છે, પિત્તરને કહે, પિત્તર શું કહે છે કે હું માછલા મારવા જાઉં છું, હું માછલા મારવા જાઉં છું. તેઓ તેને કહે છે અને તરત જ એના સાથીઓ એમ કહે છે કે અમે પણ તારી સાથે આવીએ છીએ, અમે પણ તારી સાથે આવીએ છીએ. આ ફોલોઅર્સ છે પિત્તરના. પછી ત્યારે તેઓ નીકળીને હોડીમાં બેઠા, પણ તે રાત્રે તેઓને હાથ કંઈ આવ્યું નહીં. સારું. અને પછી પ્રભુ ઈસુ ખ્રિસ્ત પિત્તરને પકડીને કહે છે, પિત્તર મારા ઘેટા પાડ, મારા ઘેટા સાચવ, સંભાળ. તો એ પહેલો જિમ્મેદારી એને સોંપવામાં આવેલી પિત્તરને. પિત્તરના વાત સાંભળે એવા લોકો હતા. પ્રભુ આપણને અધિકારી બનાવે પણ આપણે કોઈ વાત જ ના સાંભળે તો અધિકાર શું કામનો? બીજી એક વાત જોઈએ છે, નિર્ગમન 3:1 કલમ. મૂસાના જે સસરા હતા, જેથ્રો, પણ આપણા તો ઇથ્રો, આપણામાં ગુજરાતીમાં 3:1 કલમ, નિર્ગમન 3:1. હવે મૂસા પોતાના સસરાનો એટલે મિદ્યાનના યાજક ઇથ્રોના ઘેટા સાચવતો હતો. એના સસરાના ઘેટા સાચવતો હતો. હવે આ જે સસરા છે એને મૂસા પર વિશ્વાસ કર્યો અને એને એક જિમ્મેદારી સોંપી, ઘેટા સંભાળવાની. તો આપણે જે અધિકાર માગીએ છે, શું આપણે એટલા કાબિલ છે? ઘણાને બાપ બનવું છે, ઘણાને લગ્ન કરવા છે, કૂતરા પાળવા હોય અથવા માછલી રાખવી હોય, એ બધી જિમ્મેદારી વસ્તુ છે. પછી એવું નહીં કે યાર તારો માન જોઈએ, કૂતરો તો અગિમાં જે કરે ના ચાલે.
લગ્ન પણ એવી વસ્તુ છે, જિમ્મેદારી બહુ મોટી વસ્તુ, મોટી જિમ્મેદારી છે. અમુક બહુ મોટી હોય, અમુક નાની જિમ્મેદારી હોય. પોતાની રીતે જતી જતી આવતી રહે તો જિમ્મેદારી ઓછી ગાય, પણ અમુક અમુકની જિમ્મેદારી બહુ મોટી હોય, જવાનું બહુ બધું હોય, બહુ બધું હોય. અહીંયા ઘેટા સોંપ્યા અને પ્રભુએ મૂસાને પકડ્યો. હજી કે નિર્ગમન નિર્ગમન 18:25 ફી ગયો ત્યાં પ્રભુએ અગે. પછી અહીંયા આજ મૂસા અને મૂસાએ સર્વ ઇઝરાયલ પુત્રોમાંથી 70 જણાને એવા આગેવાન ને ઉપરી તરીકે એને નિમ્યા. એના સસરાએ એને જિમ્મેદારી આપી. હવે અને પણ ખબર પડી કે ભાઈ કોઈને જિમ્મેદારી આપવા માટે કેવી વ્યક્તિ જોઈએ. તમે કોઈને અધિકાર આપો એ પણ બહુ મોટી વસ્તુ છે. કોઈને ઘરની ચાવી આપો, કોઈને એક બાઇકની ચાવી આપો, કોઈને ગાડીની ચાવી આપો, એ બહુ મોટી જિમ્મેદારી છે. છોકરી આપવી હોય ને એ બહુ મોટી જિમ્મેદારી. જો છોકરી આપું, છોકરી સંભાળી, બહુ મોટી જિમ્મેદારી છે. મૂસાને ખબર પડી કે મારા સસરાએ જિમ્મેદારી આપેલી, એક તો એ ભાઈ છોકરી તો આપેલી જ હતી, પણ સાથે સાથે ઘેટા સંભાળવાની પણ જિમ્મેદારી. થોડી થોડી એને આવક આવી તો થોડી થોડી મિલકત આપી, આમાંથી જોઈએ તું વિશ્વાસ રહે છે કે નહીં. અને મૂસાને બી જિમ્મેદાર માણસો શોધ્યા કે જે ઇઝરાયલનો ન્યાય કરી શકે. આપણને ખબર છે 7 જણા પિત્તરના બાઇબલના જે વાંચીએ છીએ આપણે, પ્રેરિતોએ 7 જણા ચૂંટ્યા કે જે ખાવાનું પીરસે. અધિકાર એને મળે છે કે જે જિમ્મેદારી સમજી શકે છે. પણ મોટા ભાગે દુનિયામાં જે લોકો અધિકાર પામવા માગે છે એ લોકોની જિમ્મેદારી ખબર નથી. આપણે હજુ એટલા બધા પરિપક્વ નથી કે જિમ્મેદારી સમજીએ. આપણને થોડું થોડું આપવામાં આવે છે અને પ્રભુ જુએ છે કે તું થોડામાં વિશ્વાસુ રહે છે કે નહીં. જો થોડામાં વિશ્વાસુ ના હોય તો આપણને જિમ્મેદારી વધારે પડતી, અધિકાર આપણને મળતા નથી. 1 સમુએલ 17:34 આ જે દાઉદ છે એને એને એવું કીધું કે હું મારા બાપના ઘેટાને સાચવતો હતો. 1 સમુએલ 17:34 એને કીધું, હું મારા બાપે જે ઘેટા આપેલા એને સંભાળતો હતો. અને પ્રભુએ જોયું કે આ જે દાઉદ છે. 2 સમુએલ 7:8 અને દાઉદે સાઉલને કહ્યું કે તારો સેવક પોતાના બાપના ઘેટા સાચવતો હતો. 17:34 ઘેટા સાચવતો હતો. સાક્ષી આપે છે કે મેં મારા બાપે જે ઘેટા સોંપ્યા, ખાલી ઘેટા, એનું મેં રક્ષણ કર્યું. અને શું થયું આગળ? અને એક સિંહ તથા એક રીંછ આવીને, એક સિંહ અને એક રીંછ આવ્યા, ટોળામાંથી એક હલવાન લીધું, એક ઘેટું લઈ ગયો. તો હું એની પાછળ દોડ્યો, તો મેં તેની પાછળ પડીને તેને મારીને તેના મુખમાંથી તે છોડાવ્યો. મેં મારા બાપના ઘેટાને સાચવી લીધું. પ્રેઝ ગોડ. 2 સમુએલ 7:8 અને પ્રભુ કહે છે કે તું દાઉદ ઘેટા જ્યારે સાચવતો હતો ત્યારે, તો હવે મારા સેવક દાઉદ ને, મારા સેવક દાઉદ એમ કહે કે, એવું કહે, શું કહે? ત્યાંથી મેં તને જોયો, ત્યાંથી મેં તને પસંદ કર્યો અને મેં તને તારા વિશ્વાસુપણું, તારું જે સારો સ્વભાવ છે, મેં તને એપોઇન્ટ કર્યો, એનોઇન્ટ કર્યો, મેં તને અભિષેક કર્યો, મેં તને પસંદ કર્યો. પ્રેઝ ગોડ. પ્રભુ પણ જુએ છે આપણને કે આપણે યોગ્ય છે કે નહીં એ પામવા માટે. રોમનના પત્રમાં લખ્યું છે 12:3 આપણને દરેકને થોડા થોડા અધિકાર મળેલા છે. થોડા થોડા આત્માઓ આપણા ઝોલીમાં આવેલા છે, એ પતિ હોય, પત્ની હોય, બાળક હોય, કોઈ પણ. 3 કલમ વળી મને આપેલા કૃપાદાન આશરે હું તમારા દરેક જણને શું કહું?
એવું કહું છું કે પોતાને જેવો ગણવો જોઈએ તે કરતા વિશેષ નહીં ગણવો. જે અધિકાર મળ્યો છે એ માપ છે, એ માપમાં એ હદમાં રહેવું અને અધિકાર ચલાવો. પ્રભુ ઈસુ ખ્રિસ્તના વિશે બહુ અદ્ભુત વાતો છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે કીધું કે મને બધો જ અધિકાર મળ્યો છે, આકાશમાંનો હોય કે પૃથ્વી પર બધો જ અધિકાર મને મળ્યો છે. પ્રભુએ પોતાના શિષ્યને પણ અધિકાર આપ્યો ભૂતો કાઢવાનો, હરેક તરહનો રોગ મંદવા બીમારીઓ મટાવવાનો. એ લુકની સુવાર્તા 9 પહેલી કલમ ને માથે 10 પહેલી કલમ. શેતાનના બધા કામ પર, એટલે શેતાન કે શું કામ કરે તો એને તોડી નાખવાનો અધિકાર શિષ્યોને મળેલો. શેતાનનું રાજ્ય વૃદ્ધિ પામતું હોય તો એને બંધ કરવાનો અધિકાર. શેતાનના આત્માઓ, શેતાનના મુકેલા આત્માઓને બંધ કરવાનો અને એને કાઢી નાખવાનો, એને બહાર કાઢવાનો અધિકાર. જે રોગ મંદવાર છે ત્યાં ફૂલ સ્ટોપ મૂકવાનો, એટલે એ જે શ્રાપ છે એને સોલ્વ કરવાનો, એને સાયાપણો આપવાનો, એ જગાએ એને રિસ્ટોર કરવાનો અધિકાર, એને ત્યાં મટાડવાનો, એ જગાએ મટાડવાનો. રોગ ફેલાતો હોય તેને મટાડવાનો અધિકાર પ્રભુ પોતાના શિષ્યોને આપ્યો. પ્રભુ અધિકાર આપ્યો, આત્મિક ક્ષેત્રમાં અધિકાર આપ્યો. લુકની સુવાર્તા 9 પહેલી કલમ 9:1 અને માથી 10:1 અગત્યનું છે આપણી પ્રભુ સાથે સારો સંબંધ હોય, કે એને આપણા પર વિશ્વાસ હોય, ને પોતાના માને એટલે વારસામાં આપણે ગણાતા હોય, એવું આપણું જીવન હોય તો આપણને બેશક મળે છે. પ્રેઝ ગોડ. પ્રભુ પોતાના શિષ્યોને અધિકાર આપ્યો. શું લખ્યું છે? પછી તેણે પોતાના 12 શિષ્યોને પાસે તેડીને પાસે બોલાવ્યા, આત્માઓને કાઢવાનો, અશુદ્ધ આત્માને કાઢી નાખવાનો, બહાર કાઢવાનો, તથા હરેક તરહનો મંદવાળ, હરેક તરહનો મંદવાળ, તથા હરેક જાતનો રોગ ટાળવાનો અધિકાર તેઓને આપ્યો. કોઈ પણ જાતનો રોગ હોય, રોગથી બીએ નહીં, કોઈ પણ જાતનો નામ આપે, લોકો નામ આપીને બીડાવે છે કે આ ભાઈ પોઝિટિવ નીકળ્યો, એવું લોકો બીએ, આવો નીકળ્યું, પણ એ બીએ નહીં, એને રિસ્ટોર કરી શકીએ છીએ, અને એને આપણે સાયાપણું આપી શકીએ છીએ, એને ક્યોર કરી શકીએ છીએ, ત્યાં બંધ કરી શકીએ છીએ. પ્રભુએ પોતાના શિષ્યોને આ અધિકાર આપ્યો, અને આ શિષ્યો એ અધિકાર મળ્યો છે એને તેઓ એપ્લાય કરતા હતા. લોકોએ પ્રભુ ઈસુને પૂછ્યું, જ્યારે પ્રભુ ઈસુ મંદિરની વાત કરે છે અને જે ભાષણ આપે છે, લોકો કહેતા હતા માર્કની સુવાર્તા 1:22 કલમ, લોકોએ કીધું કે આ કેવા અધિકારથી સંદેશા આપે છે, ને એ કેવા અધિકારથી, કેવા અધિકારથી એ બધા શિક્ષણો મૂકે છે, સિદ્ધાંતો લગાવે છે. લોકોને આશ્ચર્ય થયું, પ્રભુ ઈસુના બોધમાં એ અધિકાર હતો. 1:22 કલમ, માર્ક 1:22, અને તેઓ તેના ઉપદેશથી અદ્રત થયા. લોકોને બહુ આશ્ચર્ય થયું, બોલો છો પણ તમને અધિકાર નથી. આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તના પગતળે બધું અત્યાર સુધી જોતા નથી, પણ એને બધો જ અધિકાર મળેલો છે, પણ આપણી નજરમાં બધું પ્રભુ ઈસુ ખ્રિસ્તના પગતળે આવી ગયું હોય એવું હજુ સુધી આપણે નજર નથી પડતું. હજુ શેતાન છૂટો ફરે છે, જે છેલ્લો શત્રુ છે, જે નાશ પામવાનો છે એવો દાવો કરવામાં આવેલો છે, પણ એને પણ હજુ ગીડ ગીડાતા, રડતો, કકડતો, સ્વારી કહેતો, આમ તો બાદ વા કરતો,
એવો હજુ સુધી એને જોયો નથી, હજુ તો એકદમ છૂટતો ફરે છે. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તના બોધમાં લોકોએ જોયું અધિકાર છે, બોધમાં અધિકાર. લોકો તો અધિકાર પેલામાં વિચારતા હોય છે કે ભૂતો કાઢવામાં કે અધિકાર ચાલે છે. 27મી કલમ વાંચીએ છે, પહેલો અધ્યાય 27મી કલમ, માર્ક 1:27. અને બધા એવા અચરજ થયા કે બધા એવા અચરજ થયા તેઓ મહોમાં પૂછવા લાગ્યા કે આ શું છે, આ તો નવો ઉપદેશ છે, કેમ કે અધિકારથી તે અશુદ્ધ આત્માઓને પણ આજ્ઞા કરે છે ને તેઓ તેનું માને છે. પ્રેઝ ગોડ. અધિકારથી એ ભૂતો સાથે વાત કરે છે. આપણે લોકો જોયા છે, જે લોકો ઓગરી બાબા બીજા બાબા હોય છે એ લોકો અધિકાર વાપરતા છે, છમછમ કરીને પેલું મોરનું પીછું વાપરીને બી એને જાત જાતનું બધું બનાવીને આમ લાગે કે એને પકડી લે અને ખેંચે ચોટલી ગામ કહે આવી ગયો તું, મેં વીજમાં આવ્યા બચ્ચા તું મેરા હાથમાં આવ્યા, આવી નીકળ જા, એવું આપણે જોયું છે. એ લોકો લાગે કેટલો અધિકાર વાપરે જેવું લાગે આપણને. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમ નહોતા કરતા, પ્રભુ ઈસુ ખ્રિસ્ત ખાલી બોલતા હતા તો એવું લાગે કે આ બંનેનો કોમ્પ્રોમાઇઝ થયો છે, હાલ મેરું સમાધાન થયું કે શું, આ કેમ એની વાત માને છે, અમે કંઈ કંઈ થાક્યા પણ થતું નથી, કોઈ દારૂ પીતો કે અમે બહુ સમજાવો પણ બંધ નહીં કરતું, તો તમે શું કર્યું કે એકદમ બંધ થઈ ગયો. અધિકાર, એક પ્રકારનો અધિકાર છે કે જ્યાં સરેન્ડર થાય છે, જ્યાં લોકો સબમિટ થાય છે, જ્યાં લોકો અધીનતામાં આવે છે, તો સમજી લો અધિકાર છે. શિક્ષણ આવે ને શિક્ષણ ઉતરી જાય તો એ અધિકારની વસ્તુ છે. પણ જો એ શિક્ષણ ઉતરે નહીં તો તમારો અધિકાર થોડું ચાલ્યું, બીજે તો નહીં ચાલ્યું. તમે કેથલિકમાં ચલાવીને બતાવો, તમે મેથોડિસ્ટમાં બતાવો તો અધિકાર નહીં ચાલતો, તમારું શિક્ષણ અંદર નહીં ઘૂસતું, એ દેખાડે છે તમને અધિકાર નથી. અધિકાર હોય તો બધા પગ ચડે આવે, ચલો અત્યારે તો કાલે કાલે આવે. પ્રેઝ ગોડ. લોકની સુવાર્તા 19:17 કલમ, પ્રભુએ કીધું જે થોડામાં વિશ્વાસુ રહે છે એને હું અધિકાર આપીશ. આપણે ઈચ્છે છે કે મને અધિકાર મળે, આપણે જે જે બાબતો મળી છે આપણે બહુ બધો આપણે આપણા હદમાં અધિકારનો ઉપયોગ કરીએ. એવું નહીં કે હા તું માને તો બાપો માનસ, ના એનો બાપો નહીં માને, એ માનશે એનો બાપો નહીં માને. આપણે એટલો બધો અધિકાર નથી, આપણે લિમિટમાં છે, આપણો અધિકાર થોડો ચાલી શકે છે. મારા બાળક પર અધિકાર ચાલે પણ તમારા બાળક પર મારાથી અધિકાર ના ચાલે. હું લિમિટમાં અધિકારી છું પણ એ લિમિટ છે. પ્રેઝ ગોડ. મૂસાને પ્રભુ મૂસાના સસરાએ આપ્યું કે એવું લાગે છે કે ઘેટ આપ્યા તો બીજું આલો, બળદ દેવાળું બધું આલો, જે એટલો મળ્યો એટલો વિશ્વાસ રહેવાનો. પ્રેઝ ગોડ. 19:17 કલમ, લૂક 19:17, તેણે તને કહ્યું કે શાબાશ ભલા ચાકર, શાબાશ, હા તું જુજ વાતમાં વિશ્વાસુ માલુમ પડ્યો છે, જુજ વાત થોડી વાતમાં વિશ્વાસુ માલુમ પડ્યો છે, માટે 10 શહેરોનો અધિકારી થા. તું અધિકારી થઈ જા 10 શહેરો પર. હા 10 ની ઈચ્છા છે તો 10 પર અધિકારી ચલાવવાનો, કારણ કે 10 જે નગરો છે કે દેશો છે કે શહેરો છે એ તમને અત્યારે બિલકુલ નથી. તમે કહો ઇન્ટરનેશનલ પ્રીચર, સરસ વાત છે ઇન્ટરનેશનલ પ્રીચર, પણ આ બહાર કોઈ સાંભળે છે તો કોઈ નહીં સાંભળતું, તો તમે નેશનલ પ્રીચર છો અત્યાર સુધી આટલામાં રહો. પ્રેઝ ગોડ. અધિકાર પ્રભુ આપેલો, શું અધિકાર આપ્યો છે તમને, જે માપ છે વિશ્વાસનું જે માપ મળ્યું છે એમાં રહીને તમે અધિકાર ચલાવી શકો છો. પહેલો ગ્રંથી, બીજો ગ્રંથી, બીજો ગ્રંથી તેનો 10:8 કલમ, પાઉલ કહે છે અમને પ્રભુએ જે અધિકાર આપ્યો છે એ દાદાગીરી કરવા માટે નહીં, કેમ કે જે પણ તમારી ઉન્નતિ માટે અધિકાર આપેલો છે. પોલીસ પાસે બંદૂક છે કેમ, એન્કાઉન્ટર કરવા ના, ખાલી ધમકી આપવા ભીડાવવા માટે, શૂટ કરવા માટે નહીં, ગોળી ફાયરિંગ હવામાં કરવી પડે, કરે હવામાં જ કરે એ લોકો, કઈ બી હોય મોટા બોલો નાખે ને પેલા ધુમાડાવાળા, કયા કહેવાય એને, કયા બોમ્બ કહેવાય એને, ગેસવાળા, ટીયર ગેસવાળા, અમુક લોકો ઊંધા વાળી દે ટીયર ગેસ કરી નાખે. અધિકાર છે લિમિટમાં છે. 10:8 કલમ, કેમ કે જે અધિકાર પ્રભુએ, પ્રભુએ જે અધિકાર આપ્યો છે તમારા નાશને અર્થે નહીં, નાશ કરવા માટે અધિકાર નહીં મળ્યો પણ તમારી ઉન્નતિ કરવાને અર્થે, તમને સંભાળવા માટે અધિકાર મળ્યો છે. આપણને પ્રભુ અધિકાર આપ્યો હોય તો બેફામ બોલવું નહીં, એવું નહીં મને અધિકાર મળ્યો છે હું કંઈ પણ પ્રીચિંગ કરી શકું, ના લિમિટમાં કરવી પડે.
હું બહુ તમારા કરતા બધા છૂટો છું અને મને બહુ બધું બોલવાનું બી મન થતું હોય છે, બહુ ખકડાવાનું મન થતું હોય છે. એવું નહીં કે અહીંયાથી હું તો નીચે બી ખકડાવી શકું, પણ એનો મતલબ એવો નહીં, એવો નથી થતો કે બે ફાર્મ આપો. અહીંયા તમારી ઉન્નતિ થાય, તમને અક્કલ ઠેકાણા આવે, એ ઈરાદાથી અધિકાર વાપરવા માટે મળે છે. બીજો ગ્રંથિ 10મો અધ્યાય 13મી કલમ 10-13. અધીન ના થઈ શકે તો એમ થશે કે મારો અધિકાર કેમ બંધ થઈ ગયો, મારો અધિકાર કેમ વપરાતો નથી. તમારો અધિકાર આટલો જ થઈ ગયો છે, તમારી લિમિટ આટલી છે, તમે હદ બહાર ગયા, હવે તમારો અધિકાર નહીં ચાલે. તમે કહો પ્રભુએ અધિકાર આપ્યો, અધિકાર આપ્યો છે, પણ તમને જે હદ પણ આપી છે અધિકાર નહીં, એ માપ આપ્યું છે, એ માપ વિશ્વાસના માપ પ્રમાણે તમને થોડો થોડો હક મળે છે, અધિકાર મળે છે, અને એ બધી કૃપા છે. પ્રેઝ ગોડ. તમારી કાબિલિયત પ્રમાણે તમને અધિકાર મળે છે, તમારા પ્રભુ સાથેના સંબંધ પ્રમાણે તમને અધિકાર મળે છે. તમે કેટલા સક્ષમ છો એ બધું પ્રભુ જુએ છે, કેટલા એબલ છો. 12મો અધ્યાય 2મી કલમ પાઉલ કહે છે, હું હદ ના ઓળંગું માટે પ્રભુએ મારા દેહમાં કાંટો મૂક્યો છે. પ્રેઝ ગોડ. આપણા જયારે અધિકાર ના ચાલતા હોય તો સીધી વાત છે, માયુસ થઈ જાવ છે, ભૂત ના નીકળે, માદા સહાય ના થાય, અથવા તો આપણી વાત પચે નહીં, સમજાવવા અસમર્થ થાવ, તો ઓટોમેટિક તમે નિરાશ થઈ જાવ છો, કારણ કે તમે વાપર્યો પણ અધિકાર એ પહોંચ્યો નહીં. 8-7મી કલમ વળી એ પ્રકટીકરણોની પાઉલ કહે છે, મને એટલા બધા પ્રકટીકરણો મળ્યા, અત્યંત મહત્તાને લીધે હું અતિશય વળાઈ ન કરું, હું બહુ બધી એમાં ડંફાસ ના મારી બેસું, માટે મને શિક્ષા આપવા સારું, શેતાનના દૂત તરીકે મને દેહમાં કાંટો આપવામાં આવ્યો, હું મારી લિમિટ ક્રોસ ના કરું, હું હદ બહાર ન જાઉં માટે મારા દેહમાં કાંટો છે, હું હદ બહાર ના જતો રહું એટલા માટે મને કાંટો મૂકવામાં આવ્યો છે, હું મારા માપમાં રહું, હું હદમાં રહું. અને પ્રભુએ જે આપેલું છે, પાઉલ ચાહતો એમ કરી શકતો, પણ એ પણ એની હદમાં રહો. અને કહે છે કે બીજાના વિષયમાં અભિમાન, એટલે બીજાના હદમાં રહીને વાત નહીં કરીએ. પ્રભુએ કીધું કે માંસનો જે દીકરો છે, બોલો હું પ્રભુ છું. હા, વિશ્રામ વાર નો પ્રભુ એટલે તમે વિશ્રામ વારે કામ કરી શકો અને વિશ્રામ વારે આરામ કરી શકો. તમે પ્રભુ છો, તમે વિશ્રામ વાર પર પ્રભુ છો, વિશ્રામવાર તમારા માટે છે, તમારો ગુલામ છે. તમે ચાહો તો વિશ્રામવાર આરામ કરો, તમે ચાહો તો વિશ્રામવારે કામ કરો, તમે બળદને છોડીને લઈ જાઓ, તમે પાણી પીવા શકો, તમે આરામ કરી શકો, તમે ચાહો એ તમારો, એ તમે તમારો હક છે. એ જે વાર આવે છે એ એ તમારો છે, તમે ચાહો તો એસ કરો, આરામ કરો. ફેસ ગો, તમે એના પ્રભુ છો, એ તમારો પ્રભુ નહીં, વિશ્રામવાર તમારો પ્રભુ નહીં, તમે એના પર પ્રભુ છો. પ્રેઝ ગોડ. તો માંસ અધિકારો એ વિશ્રામવારનો પ્રભુ છે. માંસ અધિકાર વિશે કોઈ બોલે તો આપણે હક છે અને આપણે અધિકાર છે, આપણે માફ કરી શકીએ. પ્રેઝ ગોડ. એવું નહીં કે પ્રભુ પાસે માફી માંગ, મારી પાસે માફી માંગ, હું માફ કરીશ. પ્રેઝ ગોડ. પ્રભુ કીધું 5મો અધ્યાય 5:27 માંસના અધિકારને ન્યાય કરવાનો પણ અધિકાર છે. એટલા માટે પ્રભુ કીધું, જાઓ ઓ શિષ્યો, તમે 12 કુળનો ન્યાય કરશો. પ્રેઝ ગોડ. એવું લખે છે, એ કારણથી પ્રભુ યેશુ ખ્રિસ્ત માણસ બન્યા માટે જ એમને હક પર મળી ગયો, ન્યાય કરી શકો છો. પ્રેઝ ગોડ. માણસ કોને ન્યાયાધીશ ઠરાવે છે, કહે છે કે કોને જે લાયક છે એને ન્યાયાધીશ ઠરાવે છે. 27મી કલમ ન્યાય ચૂકવવાનો અધિકાર પણ તેણે મને આપ્યો.
પ્રેઝ ગોડ, મને અધિકાર મળ્યો છે ન્યાય કરવાનો. આપણને પણ હદ મળી છે, આપણે પોતાનો ન્યાય કરી શકીએ. જેવું નહીં કે મારો ન્યાય, આપણે પોતાનો ન્યાય કરી શકીએ. જે લખ્યું છે, તમે પોતાની પરીક્ષા કરો, તમે પોતાને આંખમાં જોઈ શકો છો અને પોતાને તપાસી શકો છો. મૂસાએ 70 ને ઇઝરાયલનો ન્યાય કરવા માટે, એવું નહીં કે ઈશ્વર છે, મૂસાએ માણસોને ન્યાય કરવાનો અધિકાર આપ્યો. યાજકોને પણ અધિકાર મળ્યા. માથેસ વાર્તા 21મો અધ્યાય 23મી કલમ. અહીંયા જે પ્રશ્ન પૂછે છે કે તને કોને અધિકાર આપ્યો કે તું આ બધું કામ કરે છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તને પૂછવામાં આવ્યું, તને અધિકાર કોણે આપ્યો? હવે જે પ્રશ્ન પૂછે છે, એ લોકો ઊંચી ટોપીઓ છે, એ લોકો ચીફ પ્રમુખ યાજક છે, તેઓ વડીલો છે, જે લોકો ઈસુ ખ્રિસ્તના કંટ્રોલમાં નથી આવતા. આપણે કોઈને કહી શકીએ છીએ, તને કોણ અધિકાર થયો? એટલે આપણે અધિકારીની, એ જે અધિકાર આપ્યો છે એના કરતા ઉપરના છે, અથવા એના સાથે સમતોલ, એમના સાથેના છે, ત્યારે આવો પ્રશ્ન પૂછી શકે છે કે ભાઈ તમે કોને અધિકાર આપ્યો. કોઈ નાનો વ્યક્તિ ના કહી શકે, પણ ઈસુ ખ્રિસ્તને જે અધિકારની વાત પૂછી રહ્યા છે, વાંચો. પછી મંદિરમાં આવીને, પ્રભુ મંદિરમાં આવ્યા, તે બોધ કરતો હતો, તે બોધ કરતો હતો, એટલામાં મુખ્ય યાજકોએ, મુખ્ય યાજક, હા, તેની પાસે આવીને કહ્યું કે તું કયા અધિકારથી એ કામો કરે છે? તું કયા અધિકારથી અહીંયા આ મંદિરમાં તું આ બધું ચાલુ કરે છે? અને એ અધિકાર તને કોણે આપ્યો? તને કોણે અહીંયા પરમિશન કોણે આપી? ત્યારે ઈસુએ તેઓને ઉત્તર દીધો કે, સારું, અધિકાર કોણે આપ્યો? આપણને પ્રભુ અધિકાર આપે છે. જો પ્રભુ અધિકાર આપે છે તો એ જે હદ આપી છે એના પર જ આપણે અધિકાર વાપરી શકીએ છીએ. અને લોકો સવાલ કરી શકે છે, આપણે એવું નહીં કહીએ, યોહાન બાપ્તિસ્તનું કહી હતું, એવું અહીંયા કહેવાય નહીં. આપણે કદાચ કોઈ જગાએ ભાષા આપતા હોય તો આપણે કહે, બોલો તમે લાગે, અમે લોકો ખબર નહીં, યોહાન બાપ્તિસ્ત અમે યોહાનમાં માનતા હોય નહીં, હવે અન્ય ધર્મી હોય એ આપણે કે કયા અધિકારથી તું અહીંયા હોય મંદિર પાસે આ બધું કરી રહ્યો છે, આ બધું વેચી રહ્યો, આપણે કે તમને કહો, એવું ના કરાય. આપણે એવું કે પ્રભુ તમને તો સખત લોકોના મોમેન્ટ ગયા, અહીંયા તો કોઈ મોમેન્ટ નહીં થતું, અમારા મોમેન્ટ થઈ ગયા, એવું નહીં કરાય. આપણે એટલું બધું જ્ઞાન નહીં મેળવ્યું, બરાબર, કે બાઇબલની બેઠી કલમો આપીએ. અમુક ડાયા લોકો હોય કે બાઇબલની સીધી કલમ આપે, એટલે ભાઈ પેલા મને કોઈ લેવા દેવા નહીં. એવું ના કહે કે તમે કયા અધિકારથી આ રોસ જો નહીં પહેરી છે, કયા અધિકારથી રોસ આપે, એવું ના કહેવાય. એ કે એમાં પૈસાથી મેં ખરીદી લીધી, પહેરી લીધી. આપણે અધિકાર, ઈસુ ખ્રિસ્ત યહૂદી એના એરિયામાં એના ઘણા ચાહકો હતા, એના બહુ બધા ફોલોઅર્સ હતા, એટલે કોઈ કશું તોડી નતું શકતું. અહીંયા તો આપણો એક બે બી ના હોય, કયા અધિકારથી તો કામ કરે છે પૂછનાર એ યાજક હતા. તો યાજકની સાથે જવાબ આપવા માટે ઈસુ ખ્રિસ્ત એ પ્રમુખ યાજક છે. પ્રેઝ ગોડ. આપણે અધિકાર વાપરીએ છે તો ખરેખર આપણને સમજવાનું જોઈએ કે આપણે કયા લેવલમાં છે, આપણે કયા સ્ટેન્ડર્ડ પ્રભુએ આપણું મૂક્યું છે. પ્રેઝ ગોડ. આપણે થોડામાં વિશ્વાસ રહીશું, પ્રભુ ઘણા પર આપણે ઠરાવે છે. પહેલો કોરંથી 15મો અધ્યાય 22મી કલમ, અને પહેલો પિત્તર 3જો અધ્યાય 15:24 છે, અને પહેલો પિત્તર 3:22. કોઈ મળતી વાંચો, પહેલો કોરંથી 15મો અધ્યાય તેની 24મી કલમ. પછી જ્યારે તે દેવને એટલે બાપને રાજ્ય સોંપી દેશે, હા, જ્યારે તે સગળી રાજ્ય સત્તા તથા સગળો અધિકાર નથી સ્વીકારતા, પણ જે લોકો હોદ્દા પર નથી તેઓ જ પ્રભુ ઈસુ ખ્રિસ્ત ને સરેન્ડર થાય છે. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત બધા અધિકારી જે છે એમનું બધું જે ઊંચું પણું છે એને તોડી પાડશે, ત્યારે તે ત્યારે અંત આવશે. જેટલી ઊંચી ટોપી છે, જે લોકો બીજાને અધિકાર આપે છે તેઓ અધિકારી છે. જે બીજાને અધિકાર આપે છે, પાઉલ કહે છે મને પણ એક અધિકાર મળ્યો હતો અને હું યરુશલેમ આવ્યો,
અધિકાર મળે છે, મારવાનો અધિકાર, શૂટ કરવાનો અધિકાર, બધું કરવાનો અધિકાર. તમે કહેતા હોય તો હમણાં તમે મને કહો તો હું હમણાં હાડકા તોડી નાખું, તમે કહો મને ભાઈ. એવું કહેતા હોય છે અમુક મા બાપને, કહેતા હોય છે તમારા છોકરી ભાઈ મને કહો, ભાઈ મને કહો, મને મને પપ્પા મને અધિકાર આપો, પપ્પા મને ખાલી કહો, પપ્પા મને ખાલી મને ખાલી કહો તો હું પપ્પા. અધિકાર કોઈ આપે છે તો જે અધિકાર આપે છે બહુ ઊંચી ટોપી હોય છે, અને બધાના જે અભિમાન છે, અધિકારનું જે સ્ટેન્ડર્ડ છે, જે પ્રિન્સિપલિટી કહેવાય છે, રૂલર્સ કહેવાય છે, જે બહુ બધા સુપ્રીમ કહેવાય છે, એ બધાને પ્રભુ ઈસુ ખ્રિસ્ત નીચે પાડશે. હજુ બધા નથી, હજુ બધી ટોપીઓ છે, અમે કે અમે ના માનીએ. હવે એમને મનાવવા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એવું કામ કરે છે કે તેમને નમવું પડે છે અને ઈસુ ખ્રિસ્તના ચરણે આવવું પડે છે. અને પણ પ્રભુના જે સાચા સેવકો છે એ એમને કહેતા આયા અભિહૂટ પાડકરી છે, એ લોકો કહે છે અમે અધિકાર આપ્યો છે તમારું સારું કરવા માટે, તમારું હિત કરવા માટે. પ્રેઝ ગોડ, પ્રેઝ ગોડ. તમે નમ્યા બહુ સરસ, અરે બહુ મોટા, તમારા બહુ મોટા તમે નમી ગયા, પ્રભુ જ નમ આવે. પ્રેઝ ગોડ. કહે છે કે જ્યારે રાજ્ય સત્તા તોડી પાડશે એમનું જે અભિમાન છે, અધિકાર છે, તોડી પાડશે, ત્યારે અંત આવશે. પેલો પિત્તર 3:22. દૂતો અધિકારીઓ, દૂતો જો જે આળા ફાટ્યા છે, અધિકારીઓ તથા પરાક્રમીઓને, પરાક્રમીઓ પોતાને સ્વાધીન કર્યા પછી, જ્યારે લોકો બધા સરેન્ડર થશે, તમારા પર જ્યારે આફત આવે તો સીધી વાત છે તમે ઓટોમેટિક ઘૂંટણ પડે છે. ઈશ્વર પાસે બધા જ ના ઉપર સત્તા છે. પ્રેઝ ગોડ. ગમે તેટલો અભિમાની હોય, અને બહુ અભિમાન તો એ અધિકારનું જ હોય છે લોકોને. સૌથી મોટો જે અધિકારી એમ કહેવાય છે આ જગતનો દેવ શેતાન, એ સૌથી ઊંચી ટોપી છે, અને એ છેલ્લા નમશે, બધા નમી લેશે, એના બધા જ દૂતો સરેન્ડર થઈ જશે. પહેલો હિબ્રો પત્ર 1:3. ઓકે, ફરીથી વાંચો, હા 22. બધી વસ્તુઓ બધાને એને હરાવેલા છે. પણ હિબ્રુ 1:8 લખે છે, 2:8, તેના પગ તળે સગડું મૂક્યું છે, બધું પ્રભુ ઈસુ ખ્રિસ્તના પગ તળે આવી ગયું છે જ, પણ તો સગડું તેને સ્વાધીન કરવા દી, તેને સ્વાધીન ન કર્યું હોય એવું તેને કઈ રહેવા દે, એવું કશું નથી કે જે ના નમે, પણ સગડું તેને સ્વાધીન કર્યું, બધું તેના પગ તળે મુકાયેલું છે જ, આજ અથવા કાલે. એમ હજુ સુધી આપણી નજરે પડતું નથી, હજુ આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તના પગ તળે મોટા મોટા પીએમ એએમ આવી વાર છે, કદાચ એએમ બાકી છે, પીએમ બાકી છે, બધા ઊંચી ઊંચી ટોપીઓ બાકી છે નમવાની, એ હજુ દેખાતું નથી કે આભી નમે. બધાને પ્રભુ નમાવશે, અને અદ્રશ્યમાં પણ જેમ પાઉલ કહે છે Ephesians 6:12 કે આ જગતના સત્તાધારીઓ અધિકારીઓ જે કઈ છે એ બધા ના સામે આપણું યુદ્ધ છે. પ્રેઝ ગોડ. તો પ્રભુ જે આપણને અધિકાર આપેલો છે એ આત્મિક ક્ષેત્રમાં આપણે વાપરવો જોઈએ. કદાચ આપણી વાત લોકો ન માને, પણ એ હાલ કદાચ ના માને, એ પાછળથી એ નજરે પડશે કે લોકો બી માનશે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ મંડળીનું શિર છે, અને મંડળી જે છે એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના કંટ્રોલમાં છે, અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના જે પગ છે, એટલે મંડળી જે છે, એના પગ તળે બધા જે આળા ફાટતા આત્માઓ છે, અધિકારીઓ છે, એ બધાને નમવામાં આવશે. કોલોસી 1:16 લખ્યું છે, Colossians 1:16, કેમ કે તેનાથી બધા ઉત્પન્ન થયા, પ્રભુ ઈસુ ખ્રિસ્તથી જ આ બધા ઉત્પન્ન થયેલા છે, જે આકાશમાં છે, એ આકાશમાં ગયા છે કે આકાશમાં છે, તથા જે પૃથ્વી પર છે, કે પૃથ્વી પર છે, જે દ્રશ્ય તથા અદ્રશ્ય છે, અદ્રશ્ય પણ હોય, રાજસનો કે રાજ્યો કે અધિપતિઓ કે અધિકારીઓ સર્વ તેની મારફતે પ્રભુ ઈસુ ખ્રિસ્તના દ્વારા જ બધું પેદા થયું, ઉત્પન્ન થયા છે, તેને સારું ઉત્પન્ન થયા,
અને પ્રભુ શું કહે છે, એ બધાનો સીલ છે. પ્રેઝ ધ લોર્ડ. અને એ પાછળથી કહો પડે કે ભાઈ બધાએ પ્રભુ જેને આગળ નમવું જોઈએ. સાડા દૂતોને પણ કહેવામાં આવ્યું બધા એની આગળ નમો. તે સર્વ કરતા આદિ છે અને એના લીધે બધું વ્યવસ્થિત રહે છે. અધિકારી જ્યાં હશે ત્યાં વ્યવસ્થિત હશે, જ્યાં અધિકારી નહીં હોય ત્યાં વ્યવસ્થિત નહીં હોય. ઘરમાં બે જણનું રાજ હોય ને તો બાળકો આળા ફાડે, એક જણનું રાજ હોય તો બાળક બહુ સારી રીતે જ પૂછરે. પ્રભુ શું કહીશ તે મંડળીનું સ્થિર છે. પ્રેઝ ગોડ. એક જણા મને સવાલ કર્યો કે શું સ્ત્રીઓ બાળક હોઈ શકે. ચલો મને કઈ કહો છો, શું સ્ત્રી બાળક હોઈ શકે? સ્ત્રી બાળક હોઈ શકે? અરે હોય કે ના હોય કે ના હોય બહેનોને શું પાળક પદ આપવામાં આવી શકે? પાળકી મને સ્ત્રી પાળક એટલે હોય શકે, પણ એના ઉપર પુરુષ હોય તો એ પાળક તરીકે એ આશીષને પાળક જ કહેવાય. એ મંડળીની સેવિકા ફેબી હતી. મંડળીની સેવિકા, સેવિકા એટલે એક પાસ્ટરના રોલ જ કહેવાય. મંડળીની સેવિકા મંડળીના ઉપર, પણ એ બધું એ સોંપનાર એ પાઉલે જ લોકોને સોંપેલું કે ભાઈ તમારામાં કોણ? તો ભાઈ આ બહેન વધારે બાઇબલ વાંચે, પેલા ભાઈ આ બધા ભાઈઓમાં તો કોઈ બાઇબલ નહીં વાંચતું એટલું, આ બહેન વધારે કાબિલ છે, તો એ અધિકાર આપેલો હતો. તો બહેનો પાસ્ટર હોઈ શકે, પણ એના ઉપર માણસ હોવો જોઈએ. એટલે દરેક સ્ત્રી જે હોય એનું જે સીર હોય એ પુરુષ હોય. જો પુરુષ ના હોય ઉપર સ્ત્રીના ઉપર, તો પછી એ બાળક વેલિડ ના કહેવાય. અને દરેક પુરુષ જે હોય એનો પણ બાપ રહ્યો છે ઈસુ ખ્રિસ્ત. પ્રેઝ ગોડ. તેવું કે અમારે ડાયરેક્ટ ઈસુ ખ્રિસ્ત કેમ નહીં સીરે? અરે ભાઈ તમે ડાયરેક્ટ ઈસુ ખ્રિસ્ત સીરે મૂકો, અમારા ઉપર અમે ઈસુ ખ્રિસ્ત મૂકીએ છીએ. પ્રેઝ ગોડ. પ્રકટીકરણ 13:4 ત્યાં લખેલું છે કે જે સાપ અજગર છે, ડ્રેગન, ઇંગ્લિશમાં ડ્રેગન લખેલું છે, અજગર છે, એને આ જે ખ્રિસ્ત વિરોધી હતો સ્વાપદ તેને અધિકાર આપ્યો. વાંચો, અજગરે સ્વાપદ એટલે સ્વાપદ નો અર્થ થાય છે એક મિક્સ જાતિનું જાનવર. એ સ્વાપદ ને અધિકાર આપ્યો જેથી તેઓએ તેની આરાધના કરી. એટલા માટે બીજા બધા માણસો એ સ્વાપદ ની આરાધના કરી શક્યા. આપણા પર દેવનું જોર ચાલ્યું એટલા માટે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તના ચરણે આવી ગયા. તો બધા જે ની આરાધના થાય છે એ અધિકાર મળેલા છે, એટલે લોકો ત્યાં નમે છે. અને એ જે નમે છે એમાંથી છોડાવવા માટે પ્રભુ આપણને અધિકાર આપે. પ્રેઝ ગોડ. એટલે કહે છે કે આપણે અંધારાના અધિકારમાંથી નીકળીને દેવના દીકરાના રાજ્યમાં આવ્યા. પ્રેઝ ગોડ. તો આપણને પ્રભુએ છોડાવ્યા છે, અધિકારમાંથી છોડાવ્યા છે, એટલે હવે આપણે મુક્ત છે. જે મુક્ત હોય એ જ અધિકારી બની શકે છે. પ્રભુએ પોતાના શિષ્યોને પહેલા તો છોડાવ્યા અને પછી એમને અધિકાર આપ્યો. તો અધિકારી થવા માટે આપણે પહેલાં મુક્ત થવું જરૂરી છે. પ્રેઝ ગોડ. જો આપણે બંધનમાં રહીશું તો આપણે મુક્તિ, તો આપણે અધિકાર નથી આપી શકતા. અધિકાર પ્રભુ આપણને આપે છે અને એ જિમ્મેદારી છે અને એ આપણી કાબિલિયત અગત્યની છે. અને બીજું પ્રભુની મહેરબાની છે. રોમનના પત્રમાં લખ્યું છે 12:3 Romans 12:3 કે દરેકને પ્રભુએ એ કૃપાદાન આપ્યું છે અને પોતાને જેવો વિશેષ ગણવો જોઈએ એટલો ગણવો. જે દરજે જે હદ આપી છે એ વિશ્વાસનું માપ મળ્યું છે એ પ્રમાણે આપણે નમ્રતાથી
પોતાને યોગ્ય ગણવો, નમ્રતામાં રહેવું. પ્રભુ તમે એને પ્રેત બનાવો, મને આટલો બધા ના, નમ્રતામાં રહેવું. પ્રેઝ ગોડ. અને માપમાં રહેવું. પ્રભુ છે કે જે તમને આ હદે લાવ્યા, તો પ્રભુ છે કે જે તમને ઊંચી હદે લઈ જઈ શકે છે, એ ધૂળમાંથી ઉપર સિંહાસન પર બેસાડી શકે છે. અને લખ્યું છે પ્રભુનું કોઈ દાન મળ્યું હોય તો એને વિશ્વાસ પ્રમાણે પ્રમાણમાં પ્રભુત કરવો, સેવાનું તો સેવામાં તત્પર રહેવું, શિક્ષણ તો શિક્ષણમાં મંડિયા રહેવું. આઠમી કલમ, સુબોધ કરનાર હોય તો એને લાગુ રહેવું, દાન કરનાર તો ઉદારતાથી કરવું, અધિકાર તો ખંતથી ચલાવો. પ્રેઝ ગોડ. અને દયા પણ રાખવી. પ્રેઝ ગોડ. જે અધિકાર ચલાવે છે એના માટે બાઇબલમાં જે લખેલું છે એ ખંતથી ચલાવો, અને ઉન્નતિ માટે ચલાવો, હદમાં રહીને ચલાવો. અને અગત્યની વાત છે પ્રેમથી કરવું. પ્રેઝ ગોડ. તમારો પ્રેમ એ ઢોંગ વગરનો હોય. જે ભૂંડું છે તેનો અધિકાર કરવો, જે સારું છે એને વળગી રહેવું. પ્રેઝ ગોડ. તો પ્રભુએ જે અધિકાર આપેલા છે એમાં આપણે ચાલવું ને એમાં રહેવું. પ્રભુ આપણને પણ અધિકાર આપે છે. પ્રેઝ ગોડ. આપણે આત્મિક ક્ષેત્રમાં જે અધિકાર મળેલા છે એને વિશ્વાસથી આપણે એને પ્રદીપ કરવા. રોગો હોય, દુષ્ટાત્માઓ છે, એના પર ખ્રિસ્તીઓને લખેલું છે વિશ્વાસ કરનારને હાથે ચમત્કાર થશે. તો આપણને ઓલરેડી અધિકાર મળેલા છે. પ્રેઝ ગોડ. આપણે એ વાપરતા નથી અને આપણે એ વિશે અજાણ છે. એટલા માટે લખ્યું છે પહેલો કોરંથી તેનો બીજો અધ્યાય, પહેલો કોરંથી બીજો અધ્યાય, ત્યાં લખેલું છે એ આપણે જાણીએ. બારમી કલમ, જેથી દેવે આપણને જે વાના આપેલા છે. વાના એટલે જે બાબતો પર આપણને અધિકાર છે, ખાવાનો નહીં ખાવાનો, મારો મારો અધિકાર, મને મળ્યું છે, હું ચાહું તો આમ ખાઈ શકું, હું ચાહું તો ના ખાઉં. જે વાના પ્રભુએ આપેલા છે તેને આપણે જાણવા. પ્રેઝ ગોડ. તો પ્રભુએ જે અધિકાર આપેલો છે એ લિમિટમાં જાણું, કે પ્રભુએ મને અહીંયા અધિકાર આપે તો અહીંયા હું બોલું, અહીંયા અધિકાર આપે તો હું અહીંયા બોલું. પ્રેઝ ગોડ. અને આપણે બધું નહીં પણ આપણને જે આપેલું છે એ શોધી કાઢવું. ગોડ બ્લેસ યુ. પ્રાર્થના. વિશ્વાસ પ્રભુ તમારા વચન અદ્ભુત છે, અમે આભાર માનીએ છીએ, તમે અમને અધિકાર આપ્યા પ્રભુ, અને સાથે સાથે તમે અમને તાકાત પણ આપો છો, એવી એબિલિટી આપો છો કે અમે એને નિભાવી શકીએ પ્રભુ. તમારા તરફથી અમને કૃપા મળે છે, વિશ્વાસની તમારી ભેટ છે પ્રભુ. એ પ્રમાણે અમે અધિકારને વાપરીએ, અમે જાણી લઈએ અમને શું માપ આપેલું છે પ્રભુ. અમે વધવા માંગીએ છીએ, અમારી પણ નજરમાં હજુ દેખાતો નથી અમે શું શું નમાવી શકીએ છીએ, કોને કોને પોતાને સ્વાધીન આધીન કરી શકીએ છીએ પ્રભુ. જેમ મૂસાએ અધિકારો આપ્યા અને લોકો ઓળખતા હતા કે આ 70 વડીલો એ ઇઝરાયલનો ન્યાય કરવા માટે બેસશે, પણ એ અધિકારને લોકોએ માન્યો. ઓ પ્રભુ, પિત્તરને પણ લોકો ગણકારતા હતા, પણ તમે જ્યારે અધિકાર આપ્યો તો એનું લોકોએ સાંભળ્યું. પ્રભુ તમે જે અધિકાર આપેલા છે એ અમે વાપરનાર થઈએ, અને પ્રભુ ખંતથી વાપરીએ, વિશ્વાસથી એને વાપરીએ, અને મહાદેવ બેદરકાર ન રહીએ, હદમાં રહીએ. અને મહાદેવ જે તમે ચાહો છો, જ્યાં નથી નમ્યું એ બધાને અમે નમાવનાર થઈએ, તમારા ચરણે લાવનાર થઈએ, તમારા ચરણે બધું મૂકનાર થઈએ. પુનરુત્થાન રાજા અમારો ઉપયોગ કરો, બધા દુષ્ટાત્મો એ કાબુમાં આવી જાય. ઓ પુનરુત્થાન રાજા, બધા રોગ બંધવા બીમારીઓને અમે બંધ કરનાર થઈએ, ફેલાતી વસ્તુઓને રોકનાર થઈએ. ઓ પુનરુત્થાન રાજા, તમે જે અધિકારથી કામ કરતા હતા, અને આભાર માને છે તમે અમને શત્રુના બધા પરાક્રમ પર અધિકાર આપેલો છે પ્રભુ. એ સેવકો, અમે બધા તમારા સેવકો છે, અમે તમારા દાસો છે. તમે દાઉદને પસંદ કર્યો અને તમે ઘેટા પરથી અધિકારી હટાવીને ઇઝરાયલના ઉપર મોટો અધિકારી બનાવ્યો. ઓ પ્રભુ, તમે ચાહો ત્યાં અમને મૂકો,
અને પ્રભુ અમે હદમાં રહીએ, અમે અભિમાન ન કરીએ, પણ અમે લોકોના ઉન્નતિ માટે, પ્રેમમાં સેવા કરવા માટે, હું કઈ છું નહીં પણ ખ્રિસ્ત છે કે જેને અધિકાર આપેલો છે, અને ખ્રિસ્ત જ છે કે જે અધિકાર છીનવી શકે છે. તમે સગળા ઉપર સત્તા છે પ્રભુ, અમે અમારા સભાનતામાં અને પ્રભુ ગંભીરતામાં અને હદમાં રહીને અધિકાર ચલાવીએ. ઓ પુનરુત્થાન રાજા, અમે જિમ્મેદારી સમજીએ, જે મોટું કામ છે એનો બગાડ ન કરીએ, પણ મહાદેવ તમારા રાજ્યની વૃદ્ધિ માટે અમે અધિકારો માગીએ છીએ. અમારી આંખોને ખોલો કે અમે અમારા તમે આપેલા વાલાને અમે જાણી શકીએ. પ્રભુ આ દરેક વાલાઓ માટે આભાર માનું છું. પ્રભુ તમારું વચન એમના મોં વવાય, સગળ ફળ લાવે, પૂરું સમજી શકે અને એમની હદ વધે, એમની પ્રગતિ થાય, અને પ્રભુ જે આપેલું છે એમને વધારે એમને મળે, એમનો વિશ્વાસ પણ જે છે એનો વધુ બદલો મળે. ઓ પ્રભુ દરેક ને આશીર્વાદ આપો. જે જૂજ વાતમાં વિશ્વાસ માનવું પડે છે એને ઘણા પર ઠરાવવામાં આવે છે. પ્રભુ અમારું વિસ્તાર વધે, આમેન. આશીર્વાદ માંગીએ છીએ પ્રભુ, તમારા તરફથી આશીર્વાદ માંગીએ છીએ. અમારો વિશ્વાસ વધે પ્રભુ, અમારું કાર્યક્ષેત્ર વધે, સાંભળનાર બધા પ્રભુ તમારા ચરણે આવે, સાંભળી શકે, માની શકે, અધીનતામાં આવે, બંધનમાં મુક્તિ પામે, અને દરેક સ્વતંત્ર થાય. અમે પણ લોકોને સ્વતંત્ર કરીએ, અમારો અધિકાર તેમને દાસ ન બનાવે, પણ પ્રભુ અમે તેમને દરેક સ્વતંત્ર કરીએ. પ્રભુ તમે સ્વતંત્ર કર્યા, અમે ફરીથી પ્રભુ બીજાને પણ અમે સ્વતંત્ર બનાવનાર થઈએ, પણ પ્રભુ ખાસ કૃપા માંગીએ છીએ. આ બધી વાતો સમજાય અને અમારી જિમ્મેદારી સમજીએ. પ્રભુ સહાય કરો. દરેક ના સદા પિતા ખ્રિસ્ત માંગુ છું. આમેન, આમેન. રોજ પ્રાર્થના સાથે કરીએ. દેવ બાપ નો પ્રેમ, પ્રભુ સુ ખ્રિસ્ત ની કૃપા અને પવિત્ર આપણ સંગતિ આપણી સાથે, અને વિશ્વાસ જેટલા પ્રભુ પર પ્રેમ રાખે છે તમામ વાલાઓ સાથે આપણે કહેવાય, આમેન.